આપનું બુલેટિનમાં આપની સાથે હું છું પ્રિયંકા. સૌથી પહેલા વાત કરીશું મહત્વના સમાચાર જે રાજકોટથી મળી રહ્યા છે. રાજકોટના માલવ્યાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગજનીના બનાવમાં 5 દર્દીઓના મોત થયા છે. ડીસીપી મનોજસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં કુલ 22 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા, જે પૈકી 11 દર્દીઓ આઈસીયુની અંદર સારવાર લઈ રહ્યા હતા, ત્યારે આગજનીના બનાવ આઈસીયુમાં શોર્ટ સર્કિટ થવાને કારણે થયો હતો. જે આગમાં આઈસીયુમાં સારવાર લઈ રહેલા 11 પૈકી 5 જેટલા દર્દીઓનું મોત થયું છે. હોસ્પિટલના અન્ય ફ્લોર પર સારવાર લઈ રહેલા 22 દર્દીઓ તેમજ આઈસીયુમાંથી રેસ્ક્યુ કરવામાં આવેલા અન્ય 6 દર્દીઓને કુવાડવા રોડ પર આવેલ ગોકુલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે શિફ્ટ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડેપ્યુટી કલેક્ટર ચરણસિંહ ગોહિલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી પ્રિયાંકસિંહ, રાજકોટ શહેરના મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, રાજકોટના વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયા સહિતના નેતાઓ ઉદય શિવાનંદ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. મીડિયા સાથેની વાતચીતમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના તબીબ ડોક્ટર તેજસ કરમટાએ જણાવ્યું હતું કે ગત સપ્ટેમ્બર માસમાં તેમની હોસ્પિટલને કોવિડ કેર શરૂ કરવાની પરવાનગી મળી હતી. તેમની હોસ્પિટલની પાસે ફાયર એનઓસી સહિતના તમામ દસ્તાવેજી પુરાવાઓ છે. જે સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ પણ થઈ ગઈ છે. આઈસીયુમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગનો બનાવ બન્યો. સમગ્ર મામલે રાજકોટ વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયાએ મીડિયા સાથેની વાતચીતમાં એમ કહ્યું કે હોસ્પિટલ પાસે ફાયર સેફટીના તમામ સાધનો છે, તેમ છતાં આગનો બનાવ સમયે કોઈ પણ કારણોસર તેનો ઉપયોગ ન થઈ શક્યો, જેના કારણે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ છે. ત્યારે આ બનાવને લઈને તેમણે મૃતકોના આત્માને શાંતિ મળે તેવી પણ પ્રાર્થના કરી. બનાવની જાણ થતાં રાજકોટના મેયર પણ પહોંચી ગયા હતા અને તેમણે પણ જણાવ્યું હતું કે હોસ્પિટલ પાસે ફાયર એનઓસી છે, સાથોસાથ ફાયર સેફટીના તમામ સાધનો છે, પરંતુ તેમ છતાં આ દુર્ઘટના બની તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. રેસ્ક્યુ કરવામાં આવેલા તમામ જે દર્દીઓ છે તેઓને અન્ય હોસ્પિટલ કે જે ગોકુલ હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પણ ઉદય કોવિડ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જે જગ્યાએ આગનો બનાવ બન્યો છે તે આઈસીયુની મુલાકાત કરી હતી. રાજકોટમાં અહીંયા આનંદ બંગલા ચોક ખાતે ઉદય કોવિડ હોસ્પિટલ આવેલી છે, તે એના આઈસીયુમાં કોઈ પણ કારણસર આગ લાગી છે અને એ આગને કારણે જે બાકીના પેશન્ટ છે, ટોટલ હોસ્પિટલમાં 33 પેશન્ટ હતા, એમાંથી 11 આઈસીયુમાં હતા. આ તમામ પેશન્ટને આ કોવિડ ઉદય હોસ્પિટલના બીજી જે બ્રાન્ચ છે, કુવાડવા રોડ અને વિદ્યાનગર રોડ, એ બંને જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે અને બાકી અત્યારે રેસ્ક્યુ કામગીરી મોટાભાગની પૂરી થઈ ગઈ છે. આગ ઉપર કંટ્રોલ આવી ગયો છે. ટોટલ 33 પેશન્ટ આખી હોસ્પિટલમાં હતા અને એમાંથી આગ જે લાગી છે ફર્સ્ટ ફ્લોર ઉપર આઈસીયુ સેન્ટરમાં, આઈસીયુ વોર્ડમાં લાગી છે. આમાં આગ કેવી રીતે લાગી આપણે અત્યારે તપાસ બેસાડી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ માહિતી મેળવી છે, એમને જ્યારે ખબર પડી તો ફોન આવ્યો એમને, અને જે આ ઘટના બની છે આમાં સંવેદના અને શોક પ્રકટ કર્યું છે અને આ એ ખાતરી આપી છે કે આ કેમ આવી ઘટના બની છે એના માટે આપણે તપાસ કરાવીશું અને ખરેખર આપણે આમાં જો પણ જવાબદાર હશે એના સામે પગલાં પણ લેવામાં આવશે. એના પાસે એનઓસી છે, હોસ્પિટલ દ્વારા ફાયર એનઓસી મેળવી છે અને એમના પાસે ફાયર સિસ્ટમ પણ હતી, તો કેમ આ ઘટના બની છે એના માટે આપણે તપાસ કરીશું. ખરેખર આ કુદરતી ઘટના કહેવાય, દુઃખ પણ અમે લોકો વ્યક્ત કરીએ છીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને કહીએ તો એક મોટી જાનહાનિ થતાં પણ અટકી ગયું છે. મોટી વાત એ છે કે એનઓસી લીધેલી હતી, ફાયર સિસ્ટમના બધા સાધનો અહીંયા હતા. સંવાદદાતા હરીન માત્રાવાડિયા જોડાઈ ગયા છે વધુ વિગત સાથે. હરીન, જે સમયે મોડી રાત્રે આગની આ ઘટના બની ત્યારે શું પરિસ્થિતિ હતી અને અત્યારે હાલ આ બનાવને લઈને શું અપડેટ મળી રહી છે તે જણાવશો.
ચોક્કસ જે રીતના વાત કરવામાં આવે તો ઉદય જે હોસ્પિટલ છે, ઉદય કોવિડ હોસ્પિટલ સંચાલિત જે આ હોસ્પિટલ છે ને, ક્યાંક ને ક્યાંક શિવાનંદ જે હોસ્પિટલ છે ત્યાં ગઈકાલે રાત્રે આગની ઘટના બની હતી. સૌથી મહત્વની વાત કરીએ તો જે રીતના 5 લોકો છે આ આગમાં જેના મૃત્યુ પામ્યા છે ને, ખાસ કરીને હોસ્પિટલના બીજા માળે જે મશીનરીમાં શોર્ટ સર્કિટ લાગવાને કારણે પ્રાથમિક જે વિગત સામે રહી છે કે જે મશીનરીમાં શોર્ટ સર્કિટ થઈ હતી અને તેને જ કારણે ક્યાંક ને ક્યાંક આગ લાગવાનો બનાવ છે તે બન્યો હતો. અને ખાસ કરીને આઈસીયુ વોર્ડમાં 11 જે દર્દીઓ છે, 11 દર્દીઓ દાખલ હતા અને તે પૈકી 5 લોકો છે તેના મોત થઈ ચૂક્યા હતા. ઓવરઓલ જોવા જઈએ તો હોસ્પિટલમાં 33 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા, પરંતુ સૌથી આઈસીયુમાં જે શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાનું પ્રાથમિક જણાવ્યું હતું ને, તેમાં જે 5 દર્દીઓ છે તેના મોત નિપજ્યા છે અને એક દર્દી છે તેની હાલત હજી પણ જે છે તે બિલકુલ ગંભીર બતાવવામાં આવી રહી છે. બીજી તરફ વાત કરીએ તો જે હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટીના સાધનો હતા, તમામ જે મંજૂરીઓ હતી, છતાં પણ શા કારણોસર કઈ રીતે આગનો બનાવ બન્યો તે પણ હજી તેનું કારણ અકબંધ છે. હવે તમામ જે છે તેની તપાસ થશે અને ખાસ કરીને જે 5 લોકોના મોત થયા છે તેને લઈ અને જે ગઈકાલ રાત્રે પણ પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, મેયર સહિતના તમામ અધિકારીઓ પદાધિકારીઓ પણ અહીં આવી ચૂક્યા હતા. જે રીતના સ્થાનિક કોર્પોરેટરો અને જે આસપાસના લોકોનું માનવું છે કે ક્યાંક ને ક્યાંક જે અહીંની જગ્યા છે તે બિલકુલ સાંકડી છે, ફાયર એનઓસી લીધી છે તો શા માટે આ પ્રમાણેની ઘટના બની, જે પણ ફાયરના સાધનો હતો તે તાત્કાલિક શા માટે જે તે શરૂ થયા નહીં કે શું એવી હકીકત હતી, હવે તે તમામ જે અંગે હવે ક્યાંક ને ક્યાંક તપાસ બિલકુલ શરૂ થશે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે હોસ્પિટલની કેટલી બેદરકારી છે, કઈ રીતની બેદરકારી છે તે પણ હવે તપાસનો વિષય છે. કેમ કે આ જે હોસ્પિટલ છે તે બિલકુલ તેનો નીકળવાનો રસ્તો છે બિલકુલ સાંકડો છે. હું આ દ્રશ્ય પણ આપને બતાવવા માંગીશ કે જે રીતના આ જે 4 માળની હોસ્પિટલ છે તેમાં બિલકુલ તેનો રસ્તો છે તે નીકળવાનો બિલકુલ સાંકડો છે. આ જે અફરાતફરી થઈ હતી તે આ